नमस्कार विद्यार्थी मित्रों, हूँ वीरांगिनी पटेल, अश्वमेघ विद्यालय। आज आप गुजराती विषय में चैप्टर नंबर 5 दीकरी काव्यना एमसीक्यू जोईशु। आ काव्यना कवि अशोक चावड़ा, एमन उपनाम है बेदिल, साहित्य प्रकार है गजल। आगळना वीडियो में आप दीकरी काव्यनी समझूती मेळवी गया छे, दीकरी काव्य विषे आप भणी गया छे। त्यार पछी मित्रों तमने पीडीएफ पण मोकलवामां आवे छे, शब्दोना अर्थ अने एना उपरथी वाक्यो ए तमारे गुजरातीनी नोटबुकमां लखवाना छे। तमने जे शब्दोना अर्थ अने एनुं एक वाक्य मोकलवामां आवे छे बराबर, तो तमारे पण एनुं एक वाक्य बनावानुं अने लखवानुं छे। त्यार पछी चेप्टर पूर्ण थया बाद એનું જે સ્વાધ્યાય છે એ પણ તમારે લખવાનું જ છે। ત્યાર પછી વીએસક્યુ તમને જે મોકલવામાં આવે છે એ તમારે ગુજરાતીની જ નોટબુકમાં વીએસક્યુનો જે વિભાગ પાડવામાં આવ્યો છે એમાં તમારે લખવાના છે। હવે આપણે આજે કાવ્ય છે એના એમસીક્યુ જોવાના છે। હવે એમસીક્યુ અને વીએસક્યુ બરાબર, તમારા એક વાક્યમાં જવાબ લખો એ પણ પૂછાય છે, અને ત્યાર પછી જોડકામાં પણ કામ લાગે છે। આ એમસીક્યુ તમારી ખાલી જગ્યા પૂછાય છે 4 માર્ક્સની, એમાં પણ કામ લાગે છે। એટલે વિદ્યાર્થી મિત્રો તમને દરેક રીતે કામ લાગે છે। જોડકામાં આપણા જે કાવ્ય હોય એના કવિ અને એનો સાહિત્ય પ્રકાર પૂછાય છે, 4 માર્ક્સની ખાલી જગ્યા પૂછાય છે, એમાં તમને ઓપ્શન મળે છે બરાબર, એટલે એક એમસીક્યુ ટાઈપ છે। ત્યાર પછી વીએસક્યુ, તો એ જ એમસીક્યુમાંથી તમને વીએસક્યુ પૂછવામાં આવે છે, ખ્યાલ આવ્યો। દાખલા તરીકે અહીંયા છે કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે બરાબર, તો ખાલી જગ્યામાં પૂછવામાં આવે છે, તો કેવી રીતે કે દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા સ્વરૂપે દેખાય છે, અને ઓપ્શન તમને 3 આપવામાં આવ્યા હોય કે દેવોની ઝલકમાં, પરીની ઝલકમાં, દેવીઓની ઝલકમાં બરાબર, તો તમારે કયો આન્સર સાચો છે એ તમારે લખવાનું છે। અને આ જ તમારે એક વાક્યમાં કેવી રીતે પૂછાય, તો કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે, તો આપણે આ આન્સર લખીશું કે દીકરી સ્વર્ગમાં કયો આન્સર આવશે, દેવીઓની ઝલકમાં અથવા તો દેવીઓની ઝલક સ્વરૂપે દેખાય છે। એટલે આ તમને અનેક રીતે ઉપયોગી નીવડે છે, જોડકામાં પણ, ખાલી જગ્યા પૂછાય છે એમાં પણ, અને જે એક વાક્યમાં ઉત્તર લખો એમાં પણ તમને આ એમસીક્યુ જે છે એ કામ લાગશે બરાબર। તો આપણે ફર્સ્ટનો આન્સર તો જોઈ જ ગયા છે, શું આવશે કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે, તો દેવોની ઝલકમાં, પરીની ઝલકમાં કે દેવીઓની ઝલકમાં, તો આન્સર અપ્સરાની ઝલકમાં, ડી છે બરાબર, તો કયો આન્સર આવશે, દેવીઓની ઝલકમાં બરાબર। ત્યાર પછી બીજો છે, સુખડ ચંદન અને કુમકુમમાં કવિ કોને જુએ છે, કોને જુએ છે કાવ્યમાં આવે છે ને બરાબર, કે છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી બરાબર છે, તો આપણે ઓપ્શન અહીં આપવામાં આવ્યા છે, દેવીને, દીકરીને, દીકરાને કે ઈશ્વરને, તો કોને જુએ છે, તો દીકરીને, બી આવશે। કવિ શાના તિલકમાં દીકરીને જુએ છે, ઓપ્શન એ છે સુખડના, બીમાં છે ચંદનના, સીમાં છે કુમકુમના, અને ડીમાં છે આપેલ તમામના। આગળ જ આપણે અહીં જોઈ ગયા છે સુખડ ચંદન અને કુમકુમમાં કવિ દીકરીને જુએ છે, તો આપણે કાવ્યમાં પણ એ જ છે કે સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરી એમ બરાબર, એટલે 3 ઓપ્શન આવશે, એટલે ઓપ્શન ડી સાચો છે। ચોથો છે, કવિ દીકરીને શાનું ઝરણું કહે છે, સમર્પણનું, ત્યાગનું, સ્નેહનું કે સૌંદર્યનું, તો શું આવશે, સાચો ઓપ્શન કયો છે, કવિ દીકરીને શાનું ઝરણું કહે છે, તો કે સ્નેહનું ઝરણું, એટલે ઓપ્શન સી આવે છે ને કાવ્યમાં, સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે
अथवामा आज प्रश्न केवी रीते पूछाय, कवि स्नेहनु झरणु कोने कहे छे? बराबर छे, अहीं जो कवि दीकरीने सानु झरणु कहे छे, तो स्नेहनु। अहीं एज प्रश्न आ रीते पूछाय, कवि स्नेहनु झरणु कोने कहे छे? तो पत्नी ने, माता ने, दीकरी ने के पुत्र ने? तो कयो आंसर आवशे? दीकरी ने स्नेहनु झरणु कहे छे। पांचमु छे, कोई वर्षो थी दीकरीनु शिल्प शेमा कोतरे छे? आरसमा, खड़कमा, सोनामा के माटीमा? बराबर, तो तमारो खाली जग्यामा पूछाय, तो केवी रीते पूछाय? कोई वर्षो थी दीकरीनु शिल्प खाली जग्यामा कोतरे छे, तो अने तमने ऑप्शन आपवामा आव्या होय, आरसमा, खड़कमा, सोनामा। बराबर, त्रण विकल्प तमने एमां मळे छे, तो सामा आवशे आंसर? कयो आवशे? बी, खड़कमा। आवे छे ने, तमारी काव्य पंक्ति पण तमने ख्याल होवी जोईए के कोतरे छे कोई वर्षो थी खड़कमा दीकरी। बराबर छे, एटले ऑप्शन बी। छठू छे, कोई खड़कमा वर्षो थी कोतरे छे एनुं परिणाम कवि कोने गणावे छे? स्नेहना फूटता झरणाने, बीमा छे स्वर्गनी देवीने, सीमा छे देवीनी झलकने, अने डीमा छे दीकरीना अवतारने। तो कयो ऑप्शन आवशे? कोई खड़कमां वर्षोथी કોતરે છે એનું પરિણામ કવિ આ ચારમાંથી કોને ગણાવે છે? બોલો, કયો આવશે? સ્નેહના ફૂટતા ઝરણાને કોને ગણાવે છે? સ્નેહના ફૂટતા ઝરણાને। સાતમું છે, નંબર સાત, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી પંક્તિનો અર્થ છે? ઓપ્શન એમાં છે, કોઈ પથ્થરમાં દીકરીનું શિલ્પ કોતરે છે, બીમાં છે ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે, ઈશ્વર જ દીકરીનું સર્જન કરે છે, ડીમાં છે દીકરી મૂળે તો પથ્થર જ છે। હવે આ પંક્તિનો અર્થ તમારે આપવાનો છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, એટલે એનો અર્થ શું થાય? બોલો, ચારમાંથી કયું આવશે? કે ખડકમાંથી ઓપ્શન એ આવશે, કોઈ પથ્થરમાં દીકરીનું શિલ્પ કોતરે છે? ના, ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછરે છે। બરાબર, આ ઓપ્શન સાચું છે, ઈશ્વર જ દીકરીનું સર્જન કરે છે એ પણ નહીં આવશે, દીકરી મૂળે તો પથ્થર જ છે એ પણ આવશે નહીં, એટલે ઓપ્શન કયો આવશે? બી, કે જેવી રીતે શિલ્પકાર ખડકમાંથી અથવા પથ્થરમાંથી જે રીતે કોતરીને સરસ એવી મૂર્તિ બનાવે છે, એવી જ રીતે મા બાપ પણ વર્ષોથી દીકરીમાં સારા એવા સંસ્કારોનું સિંચન કરીને એને મોટી કરે છે, એનો ઉછેર કરે છે, એટલે ઓપ્શન બી સાચું। આઠમું છે, દીકરી કયું વ્રત કરે છે? કાવ્યમાં જે આપ્યું છે એ જ આપણે લખવાનું છે, દીકરી તો ઘણા બધા વ્રતો કરે છે, પરંતુ આપણા કાવ્યમાં જે વ્રતનું નામ આપ્યું છે એ જ આપણે આન્સરમાં લખવાનું છે। સત્યવ્રત આવશે નહીં, પૂનમનું વ્રત ન, ત્યાર પછી ગૌરી વ્રત આવશે, આવશે ને, કે આવે છે પંક્તિમાં, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં। દશામાનું વ્રત એ પણ આવશે નહીં, એટલે ઓપ્શન સી સાચું। નવમું છે, સંસ્કાર સંવર્ધનની હારમાળામાં કઈ બાબતનો ઉલ્લેખ નથી? સંસ્કાર અને સંવર્ધનની જે હારમાળા છે એમાં કઈ બાબતનો ઉલ્લેખ નથી એમ, એ આપણે ટીક કરવા છે, અહીં આપ્યું છે નથી। બરાબર, ઓપ્શન એ લાજ મર્યાદા, એ તો કાવ્યમાં આપ્યું જ છે, શરમ એ પણ આપ્યું છે, આગળ જ મેં પંક્તિ બોલી ગઈ કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, એટલે ગૌરી વ્રત એ પણ કાવ્યમાં છે, ઓપ્શન સી શિક્ષણ એ નથી, એટલે આન્સર કયો આવશે? ડી। સંસારમાં રોજ કાયમથી દીકરી કેવી રીતે જીવે છે? કૃપાથી જીવે છે, દયાથી જીવે છે, કે ફડકથી, કે તિરસ્કારથી? દીકરી હંમેશા સામા આપણને જીવતી જોવા મળે છે, તો
तो के फड़क थी। ऑप्शन सी, फड़क एटले शू? तो के चिंता में। दीकरी रोज एटले के हमेशा, बराबर, सॉरी कायम एटले हमेशा, रोज ए जे छे दीकरी जे जीवे छे चिंता में ज जीवती हमेशा जोवा मळे छे। अग्यारमो छे, दीकरी ने माथे हाथ फेरवो अने दीकरी हाथ दे एमां शो फरक छे? आ तमारा स्वाध्यायमां प्रश्न एक वाक्यमां आप्यो ज छे के दीकरी ने माथे हाथ फेरवो अने दीकरी हाथ दे एमां शो फरक छे? तो अहीं बे प्रश्नना उत्तर तमारे लखवाना छे। दीकरीनुं वहल अने दीकरीनुं सहारो, ऑप्शन ए आवशे। के ऑप्शन बी, पितानो सहारो अने दीकरीनुं वहल, पितानो पछतावो अने दीकरीनो अहम। डीमां छे पितानो अहम अने दीकरीनो पछतावो। आ चार ऑप्शनमांथी कयो तमने साचू लागशे अने कयो आंसर आवशे एमां? जो दीकरीने माथे हाथ फेरवो એટલે એનો અર્થ શું થાય? તો કે પિતાનું વહાલ, પિતાનો પસ્તાવો પણ ન થાય, પિતાનો સહારો પણ ન થાય, પિતાનો હમ પણ ન થાય, બરાબર છે? અને દીકરી હાથ દે એટલે દીકરી પિતાને સહારો આપે છે, મદદરૂપ થાય છે, એટલે દીકરીનો સહારો, અહીં દીકરીનું વહાલ એ પણ આવશે નહીં, દીકરીનો પસ્તાવો પણ નહીં, દીકરીનો હમ પણ નહીં, એટલે ઓપ્શન કયો આવશે? એ આવશે। એટલે તમારે એક વાક્યમાં પૂછાય ત્યારે કેવી રીતે લખવાનું કે દીકરીને માથે હાથ ફેરવો એટલે કે પિતાનું વહાલ અને દીકરી હાથ દે એટલે દીકરીનો સહારો, એવો અર્થ થાય છે। આ બંનેમાં ફરક છે। બારમો છે પ્રશ્ન, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? ઓપ્શન એ છે, પિતાને સહારો આપે છે તેથી, બી છે પિતાને ખર્ચો કરાવે છે તેથી, સી છે સાસરે જાય છે તેથી, ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં। દીકરીની સમજણ વિસ્તરી છે એવું કયા કારણે કહી શકાય? તો આપણને કાવ્યમાં આપ્યું જ છે કે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, એટલે કે દીકરી જ્યારે પિતાને સહારો આપે છે, પિતાને મદદરૂપ થાય છે, ત્યારે એની સમજણ વિસ્તરી છે આસમાન સુધી, બરાબર, એ કારણ, એના કારણે કહી શકાય, એટલે ઓપ્શન એ સાચું છે। તેરમો છે, સૂર શરણાય અને ભીડ દ્વારા કયું દ્રશ્ય સ્ફુટ થાય છે? આપણને છેલ્લી જે બે પંક્તિ આપી છે એમાં આપ્યું જ છે કે સૂર શરણાય સગા સંબંધીઓની ભીડમાં, બરાબર, તો એ ભીડ ક્યારે થાય છે? સગાઈનું માહોલ હોય, બરાબર, લગ્નનું, જન્મદિનનું, જન્મદિનની ઉજવણીનું, કે સાનધ્ય પ્રાર્થનાનું। તો હવે જો સૂર શરણાય અને ભીડ, સૂર અને શરણાય, શરણાય જે વાગે, બરાબર, તો એ સગાઈ હોય ત્યારે તો ન થાય, લગ્ન હોય ત્યારે શરણાય વાગે? હા વાગે છે, બરાબર, જન્મદિનમાં પણ વાગતી નથી, અને સાનધ્ય જે પ્રાર્થનાનો માહોલ હોય ત્યારે પણ ન। એટલે આજે સૂર શરણાય અને ભીડ દ્વારા લગ્નનું જે દ્રશ્ય છે એ સ્ફુટ થાય છે, એટલે આન્સર કયો આવશે? બી, લગ્ન નો। આગળ જોઈશું, ચૌદમો છે, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, આ પંક્તિમાં પલકના કયા બે અર્થ છે? આવે છે ને કાવ્યમાં કે રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, તો આ પલક જે છે એના બે અર્થ કયા થાય છે? ઓપ્શન એ છે, આંખનો પલકારો અને ક્ષણ, બીમાં છે આંસુ અને દર્દ, સીમાં છે કરુણા અને દયા, ડીમાં છે ભીનાશ અને કોમળતા। તો આપણે પલક, પલકનો અર્થ આપણે જોયો જ છે, પલક એટલે પાપણનો પલકારો, બરાબર, આંખનો જે પલકારો છે એ થશે, એટલે કે ક્ષણની વાત કરી છે, એટલે આંસુ અને દર્દ એ પણ ન આવે ઓપ્શન બી, બરાબર, ઓપ્શન એમાં આપ્યું છે આંખનો પલકારો અને ક્ષણ, તો એ જ આન્સર આવશે, કરુણા અને દયા પણ આવશે નહીં, ભીનાશ અને કોમળતા પણ આવશે નહીં, એટલે ઓપ્શન એ સાચું છે। પંદરમો છે, દીકરી કાવ્યના કવિનું નામ જણાવો, તો આપણને ખબર જ છે, શરૂઆતમાં જ આપણે જોઈ ગયા કે દીકરી કાવ્યના કવિનું નામ શું છે? અશોક ચાવડા છે, યસ, શું છે? અશોક ચાવડા છે, વિનોદ જોશી, હરીન્દ્ર દવે, રાવજી પટેલ, આ બધા આવશે નહીં। કોણ છે એના કવિ? અશોક ચાવડા, અને તમને એમનું ઉપનામ જો આપવામાં આવ્યું હોય બે દિલ, બરાબર, તો
तो ए पण तमारे ध्यान में राखवानुं के कदाच अशोक चावड़ा जगह बेदिल पण आपवामां आव्युं होय एटले तमने अशोक चावड़ानुं उपनाम पण खबर होवुं जोईए। त्यार पछी अहीं आप्युं ज छे, जो बेदिल कोनुं उपनाम छे? हरेन्द्र दवेनुं, जयंत पाठकनुं, अशोक चावड़ानुं के गंगा सतीनुं? तो आपने खबर ज छे, आगळ जोई गया कोनुं छे? अशोक चावड़ानुं। आ तमारो जोड़कामां पूछाय दीकरी, तो एना कवि कोण छे? अशोक चावड़ा। त्यार पछी जो अहीं 17मो प्रश्न छे, दीकरी काव्यनो साहित्य प्रकार जणावो। आ पण जोड़कामां पूछाय छे, गजल, भजन, गीत के पद? तो कयो आवशे? ऑप्शन ए, गजल। दीकरी काव्य कया काव्य संग्रहमांथी लीधेलू छे? तमारू काव्य आपवा जे पाठ्यपुस्तकमां आप्युं छे ए काव्य ज्यां पूर्ण थाय छे, पाठ पूर्ण थयो होय त्यां तमने કૌંસમાં નીચે આપવામાં આવ્યું હોય કે આ જે પાઠ છે, આ જે કાવ્ય છે, કયા સાહિત્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો કાવ્યના અંતે આપવામાં જ આવ્યું છે કે આ કાવ્ય કયા સાહિત્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો પગરવ તળાવમાં, બીમાં છે પગલા તળાવમાં, કે સી છે ડાળખીથી સાવ છૂટા, અને ડી છે વાહનનો દરિયો? તો આ ઓપ્શન, આ બધા ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે? પગરવ તળાવમાં। પગરવ તળાવમાંથી આ જે કાવ્ય છે લેવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ મહત્વના આ એમસીક્યુ છે, બરાબર, અને આને તમને પીડીએફ મોકલવામાં આવશે। તમારે એ પીડીએફ લખવાની નથી, પરંતુ તમારે જ્યારે એક્ઝામ હોય, બરાબર, અને તમારે રીડિંગ માટે આ જે એમસીક્યુ છે એ તમારે તૈયાર કરવાના છે। તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ચેપ્ટરના વીએસક્યુ જોઈશું। થેન્ક યુ।